નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુબારુ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। રિપોર્ટર કાજલ બારૈયા સાથે પાયલ બાંભણિયા સાથે ગીર સોમનાથ જિલ્લાથી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયા બન્યા છે બે ફાર્મ। ઉના તાલુકાના કાંધી ગામમાં રાત્રે 2 વાગ્યે રેતીના ગેરકાયદેસર ટ્રેક્ટર ગુજરાત પ્લસ ન્યૂઝના કેમેરામાં નજરે ચડ્યા હતા, ત્યારે અમારા પ્રતિનિધિ કાજલ બારૈયા અને પાયલ બાંભણિયા દ્વારા ટ્રેક્ટર રોકાવી રોયલ્ટીની પૂછપરછ કરવામાં આવી। રોયલ્ટી ના હોવાથી ડ્રાઈવર ટ્રેક્ટર ચાલુ કરી આડા રસ્તે ભાગવા લાગ્યો, ત્યારબાદ અમારા પ્રતિનિધિ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો। ત્યારે એ ટ્રેક્ટરના માલિકને જાણ થતા મહિલા પત્રકાર પર હુમલો કરવા 2 મોટી ફોર વ્હીલર કાર પાછળ કરવામાં આવી, એટલે ત્યાંથી નીકળી અમારી ટીમે મદદ માટે કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી અને પોલીસની રાહ જોતા હતા। ત્યારબાદ ઉના પોલીસ જાણ કર્યાના 2 કલાક પછી પોલીસ આવી હતી અને ત્યાંના પોલીસ કર્મીઓ દ્વારા પત્રકારોને યોગ્ય જવાબ ના આપતા અમે સવારે જ જોઈ લઈશું તેવો જવાબ આપવામાં આવ્યો અને પોલીસે રાત્રે તપાસ કરવાની ના પાડી હતી અને સવારે જોઈ લઈશું એવો જવાબ આપ્યો અને બંને મહિલા પત્રકારોને પોલીસ ત્યાં મૂકીને ભાગી ગઈ હતી। આપ વિચારો સાહેબ, કેટલો યોગ્ય કહેવાય આ જવાબ। અને હવે ગુજરાત પ્લસ ન્યૂઝના કેમેરા ચારે બાજુ ફરશે, કોઈ પણ ખોટા કામ કરનારા કે ભૂમાફિયાઓને મૂકવામાં નહીં આવે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, તો આવનારો સમય જ બતાવશે। બાકીનું આગળના એપિસોડમાં વિગતવાર માહિતી આપતા રહીશું। ત્યાં સુધી બન્યા રહો ગુજરાત પ્લસ ન્યૂઝમાં વૈશાલી પુબારુ સાથે અને સાથે સાથે અમારા રિપોર્ટર કાજલ બારૈયા પાયલ બાંભણિયા સાથે। જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ। ન્યૂઝ આપ અમારી સાથે પાયલ બાંભણિયા અને કાજલ બારૈયા સાથે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો। દરેક મિત્રોને એક વાત જણાવવાની કે અત્યારે રાતના 2 વાગ્યા છે અને રાતના 2 વાગે અમે બંને મહિલાઓ આપણે કાંધી વિસ્તારની અંદર ઇલીગલ ટ્રેક્ટર રેતીનું જડપાણું છે, બરોબર, ખનીજ, તો ખનીજ ખાતાવાળાને અમે જાણ કરી, એ લોકોએ પોલીસની ગાડી મોકલી અહીંયા આવીને સાહેબ એવું અમને કહે છે કે અમારું કામ છે અમે જોઈ લેશું, ગાડી અહીંયાથી રિટર્ન લઈને જતા રહ્યા છે, 2 લોકો ફોર વ્હીલ લઈને અમને બંનેને મારવા માટે અહીંયા આવ્યા છે, તો અમે એક લેડીઝ તરીકે અમે એટલું કરી શકીએ છીએ, તો પોલીસ કર્મચારીઓને કોની બીક છે? હું એક નિડર પત્રકાર હોવાના નાતે હું એવું એનાઉન્સમેન્ટ કરું છું કે અત્યારે હપ્તાખોરીમાં પોલીસ વાળાનો 100% હાથ છે, જેથી અત્યારે અમારી મહિલાઓને અહીંયા એમને મદદ કરવી જોઈએ, તો અહીંયાથી જઈને ભાગી ગયા છે। ઉનાની પોલ સાબિત કરું છું, સિંધવ સાહેબ હતા, અને સિંધવ સાહેબ હતા, સિંધવ સાહેબ કરી અને જમાદાર આવેલા હતા, દરેક મીડિયાને ખાસ નમ્ર વિનંતી, કોઈ કર્મચારી ઉપર કોઈ પોલીસ વાળા ઉપર તમે આધાર નહીં રાખતા, તમારી પોતાની સુરક્ષા હોય તો જ તમે બધું કરજો।